सामान्य करना चौथा अठवाडियानु शनिवार धर्मसभा आजे संत आगाथानो तहेवार उजवे छे। आपणा कार्योमां जो परोपकार के अन्यनु हित समायल होय तो आपणा कार्यो आपणी प्रार्थना बनी जाय छे। सांभळीए संत मार्ककृत शुभ संदेशना छठ्ठा अध्यायना वचनो 30-34। प्रेषितो पाछा आवी ईसुनी पासे भेगा थया अने पोते जे जे कर्युं हतुं अने जे जे उपदेश आप्यो हतो તે બધું તેમણે કહી સંભળાવ્યું। લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખતે મળતો નહોતો। આથી ઈસુએ તેમને કહ્યું, તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો। એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા। પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઓળખી કાઢ્યા। પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીન માર્ગે તેમના કરતા પહેલા ત્યાં આવી પહોંચ્યા। કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ। લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા। આજના શુભ સંદેશમાં બે બાબત ઉડીને આંખે વળગે છે। એક, ઈસુની તેમના પ્રેષિતો માટેની ફિકર અને કાળજી, અને બે, જે તેમના શિષ્યો પણ નથી એવા લોકો માટે પણ તેમની કરુણા। આ પાઠના સંદર્ભમાં આપણે ત્રણ મુદ્દા પર મનન ચિંતન કરીએ। એક, વિશ્રામ અનિવાર્ય છે। પ્રેષિતો તેમને સોંપાયેલા કાર્યને પૂરું કરીને ઈસુ પાસે પાછા ફરે છે। તેઓ આરામ માગતા નથી, પણ ઈસુ જાણે છે કે આટલા દિવસોના ગામે ગામ ફરીને ઉપદેશ આપવાના કાર્ય પછી આ પ્રેષિતોને આરામની જરૂર છે, અને તેથી તેમને લઈને એકાંત સ્થળે જવા નીકળી પડે છે। ઈશ્વરે તેથી જ માનવીઓ માટે વિશ્રામવારની જોગવાઈ કરી છે, જેથી માનવી આખા સપ્તાહના શારીરિક કે માનસિક કાર્યના બોજમાંથી મુક્ત થઈને હળવો થઈ શકે। પણ વિશ્રામ એટલે પ્રમાદ નહીં। વિશ્રામ એટલે રોજિંદા કાર્યમાંથી મુક્ત થઈને શારીરિક આરામ સાથે એવી આનંદદાયક પ્રવૃત્તિ દ્વારા પરિવારમાં જ એવું પ્રવૃત્ત થવું કે જેનાથી બધા ચાર્જ થઈ જઈને આવતા અઠવાડિયાના કાર્ય માટે ફરી તૈયાર થાય। આવી પ્રવૃત્તિમાં આપણે વૃદ્ધાશ્રમમાં જઈને અડધો કલાક ગાડીને કોઈ વૃદ્ધ ભાઈ કે બહેન સાથે એમની વાત સાંભળીએ તો એમને રાહત થાય, તેથી વધુ આપણને સંતોષ અને આનંદની અનુભૂતિ થાય। આ અનુભવ કરવા જેવો છે। બે, બીજાઓની પરવા કે ફિકર કરવી। પ્રભુ ઈસુ શીખવે છે કે બધી બાબતમાં ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી એટલે અન્યોને મદદરૂપ થવા સદાય તત્પર રહેવું। આપણા કોઈ વર્તન કે વ્યવહારથી પડોશીને અગવડ થતી હોય કે આપણી નાની સરખી મદદ અન્યોની તકલીફ દૂર કરતી હોય તો એમ કરવા આપણે તૈયાર રહેવું, એમાં જ ઈસુએ જેને સૌથી મોટી બીજી આજ્ઞા ગણાવી છે તે માનવ બંધુ પરના પ્રેમની આજ્ઞાનું પાલન થવાની સાથે ઈશ્વર પર પ્રેમની સૌથી મોટી પહેલી આજ્ઞાનું આપોઆપ પાલન થાય છે। આપણે કદાચ ઈસુ જેટલી કરુણા દાખવી ન શકીએ, પણ આપણી સુખાકારીને સગવડ સાચવીને નાના નાના કામ થકી ઈશ્વરની કરુણાના અંશને જરૂર ફેલાવી શકીએ। ત્રણ, ઈશ્વર જ આપણું જીવન કેન્દ્ર। આપણી બધી પ્રવૃત્તિઓમાં ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીએ તો આપણી પ્રવૃત્તિઓ પ્રાર્થનામય બની જાય છે। ઈશ્વરના મહિમાર્થે કામ કરવામાં જે આનંદ મળે છે તે આપણો થાક ઉતારી દેવામાં કેટલો અસરકારક છે એ અનુભવ પણ કરવા જેવો છે। આ સંદર્ભમાં વિશ્રામ ગહન અને સાપેક્ષ અર્થ ધરાવે છે। ઈશ્વરે માનવી માટે વિશ્રામવારની જોગવાઈ કરી છે જેથી એ દિવસે આપણે તેમની આભાર સ્તુતિ કરી શકીએ અને
આપણી બધી વિટંબણાઓ ઈશ્વરને ચરણે ધરી દઈને માનસિક તાણમાંથી મુક્ત થઈ શકીએ.